દહેગામ તાલુકાના સાણોદા ગામે શિક્ષક અને આચાર્યની ભરતીમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ઉમેદવારોને છોડી નીચી ગુણવત્તાવાળા શિક્ષકોની આચાર્યની ભરતી કરતા ગામજનો વિફર્યા. ન્યાય માટે આજે સારાને તારું મારી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સાણોદા ગામે આવેલ પટેલ એમજે હાઈસ્કૂલના સંચાલકોની મનમાનીથી જ ગામના વાલીઓમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો હતો અને આજે આચાર્યની ભરતી બાબતે સંચાલકોએ મનમાની કરી હોવાથી આ સ્કૂલને દરવાજો બંધ કરીને તારું મારી દેવામાં આવ્યું છે. આ સ્કૂલમાં આચાર્યની ભરતી બાબતે નીચા મેરિટ ધરાવતા શિક્ષકની ભરતી કરવામાં આવી અને ઊંચા મેરિટ ધરાવતા શિક્ષકની ભરતી નહીં કરાતા ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ગ્રામજનોના કહેવા મુજબ અગાઉ આ સ્કૂલમાં એક શિક્ષક પાસ થઈને આવ્યો હતો તેને મારવાની ધાકધમકીઓ આપીને ગામમાં પણ પ્રવેશવા દીધો ન હતો તેવા કેટલાક ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે અને આ જ સ્કૂલમાં જે વહીવટ સંચાલન બનાવવામાં આવ્યું છે તેમાં આ જ ગામના પ્રમુખ હોવા છતાં કેટલાક સમયથી તેઓ નરોડામાં રહે ટેલિફોનથી સંચાલન કરતા હોવાથી સ્કૂલમાં લોલામ લોલ ચાલી રહ્યું છે અને આજે સમગ્ર ગ્રામજનો ભેગા મળીને એમજે હાઈસ્કૂલમાં આવીને રજૂઆત કરી હતી કે તમે હાઈસ્કૂલમાં ભરતી કરો તેમાં આચાર્યની કરો કે શિક્ષકોની કરો તો સરકારી નીતિ નિયમ મુજબ મેરિટ પ્રમાણે થવી જોઈએ અને તમે મેરિટ મુજબ ભરતી કરતા નથી. આજે નીચી ગુણવત્તાવાળાની ભરતી કરીને ભરતી ન કરો તેમાં તમારી મનમાની છે તેનો અમારો ઉગ્ર વિરોધ છે. ત્યારે આ બાબતે ગ્રામજનોની કોઈ રજૂઆત આ સંચાલકો સાંભળવા તૈયાર ન હતા. ઉપરથી એવું કહેતા હતા કે તમારા છોકરાઓની સ્કૂલમાં ભણવા મોકલવા હોય તો મોકલો નહીંતર કંઈ નહીં, અમારે કંઈ લેવા દેવા નહીં તેવું જણાવી રહ્યા હતા. તેથી આવી રજૂઆત સંચાલકો દ્વારા કરવામાં આવતા ગ્રામજનો વિફરાયા હતા અને કેટલાક સ્થાનિક ગ્રામજનોની રજૂઆત છે કે આ સ્કૂલમાં બે વર્ગો એક જ રૂમમાં બેસાડવામાં આવે છે તેને વિદ્યાર્થીઓ કઈ રીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકે તે મોટો પ્રશ્ન છે અને આ સંચાલકોની મનમાનીથી ગામના વાલીઓ અકરાઈને સારાને તારું મારીને બહાર ઉગ્ર દેખાવ કરતા જોવા મળ્યા હતા અને જણાવી રહ્યા હતા કે અમને આ બાબતે ન્યાય નહીં મળે તો અમે સૌ ભેગા મળીને ઉગ્ર આંદોલન કરીશું અને ગાંધી ચિંતા માર્ગે જઈશું તેવી રજૂઆત કરતા જોવા મળ્યા હતા અને વિદ્યાર્થીઓ બહાર ઉભેલા નજરે પડી રહ્યા છે. અગરસિંહ ચૌહાણ, જડેશ ટીવી, દહેગામ.